द पिला को सब्सक्राइब करके घंटी जरूर बजा देना। बाहर वरसाद तो थिएटर में बायोपिक वरसी रही छे। बॉलीवुड में आ वीक रिलीज थई छे फिल्म सूरमा, अपना हॉकी प्लेयर संदीप सिंह नी लाइफ पर बनी छे, जेमने फ्लिकर सिंह पण कहता, जे फास्टेस्ट ड्रैग फ्लिक लेवा माटे सखत पॉपुलर हता। हवे आ ड्रैग फ्लिक शू ए जोवा माटे या तो मूवी जोवी पड़े अथवा कोई हॉकी प्लेयर ने पूछवू पड़े या तो पछी इंटरनेट बाबा जिंदाबाद। व्हाट द फिल्म रिव्यू विद समीना। દિલજીત અને તાપસીની આ ફિલ્મના રિવ્યુ પર હું પાછી આવું તો ઇટ્સ અ ડોક્યુમેન્ટરી ડ્રામા, હા, નોટ એક્ઝેક્ટલી અ ફિલ્મ જે જોતી વખતે કદાચ ચક દે ઇન્ડિયા યાદ આવે તો એ થોટ મગજમાંથી કાઢી નાખજો, કેમ કે આ ફિલ્મ પ્લેયર ડ્રીવન છે। ચક દે ઇન્ડિયા મોરલેસ સ્પોર્ટ્સ ડ્રીવન હતી, જો કે આ પણ સ્પોર્ટ્સ ડ્રીવન છે પણ વધારે બાયોપિક છે, એટલે પ્લેયર પર, સંદીપ સિંઘ પર, એટલે કે દિલજીત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। કોચ સરની પનિશમેન્ટથી ડરીને એક છોકરો હોકીની પ્રેક્ટિસ છોડી દે છે, વર્ષો પછી એવી તો શું ચાહત જાગે છે એનામાં કે એને ફરી ઇન્ડિયાની ટીમમાં સામેલ થવું હોય છે। આટલું જ નહીં, વચ્ચે કોઈક એક્સિડન્ટ થાય છે તો આ પ્લેયર પહેલા કોમામાં અને પછી પેરેલાઇઝ થઈ જાય છે, એ છતાં પણ એ હોકી રમે છે ઇન્ટરનેશનલ ફોર્મેટમાં અને ઇન્ડિયાનું નામ રોશન કરે છે। આ આખી ફિલ્મી ઘટનાઓ જે રિયલ લાઈફમાં બની છે એ જોવાની મજા પડશે। સો નો ડાઉટ આ ફિલ્મ ઇન્સ્પિરેશનલ તો છે જ, પણ ડિરેક્ટર શાદ અલી ક્યાં ક્યાં આ ફિલ્મને સિનેમેટિક એંગલ આપવાનું ચૂકી ગયા છે। સો એટલા માટે રેડિયો વન અને ધ પિલર તરફથી સૂરમા ફિલ્મને 60% વોચેબલ। એ સિવાયની આપણે જોઈએ તો બે હિન્દી ફિલ્મ તેરી ભાભી હે પગલે અને સરકાર હાજિર હો રિલીઝ થઈ છે, વિચારતા પણ નહીં હતી। યસ, આપણે ઇંગ્લિશની વાત કરીએ તો વોન્સ અગેન માર્વલ ઇન ટાઉન એમની એન્ટમેન એન્ડ વોસ્પ રિલીઝ થઈ છે। સો મને એવું લાગે છે કે જે રીતે માર્વલ ફિલ્મો રિલીઝ કરતા જાય છે આપણી એફડી તોડાવીને રહેશે। હા, વાઇડલી પોપ્યુલર આ ફિક્શન એક્શન થ્રિલર ડ્રામા માટે પણ લોકો વધારે જોવા જાય। સો મને એવું લાગે છે કે રેડિયો વન એન્ડ ધ પિલર તરફથી આપણે એન્ટમેનને 65% વોચેબલ ગણાવીએ।